કોઈપણ બીમાર માણસને પરિવારની હૂંફ ખૂબ જ જરૂરી હોય છે. દવાની સાથે સાથે પરિવારનો સાથ મળે તો બીમાર માણસ ઝડપથી સાજો થઈ શકે છે. પરંતુ જો બીમારીમાં જ પરિવારનો સાથ છૂટી જાય તો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે. અને આવું જ બન્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવક અને તેની માતા સાથે. બીમારીમાં પડ્યા પર પાટું, શરીરની સાથે પરિવારે પણ છોડ્યો સાથ. કોની પાસે લંબાવો હાથ? ચાર દિવાલ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી પુરાઈ રહેલો આ વ્યક્તિ છે સુરતના ડિંડોલીમાં રહેતો મહેશ પ્રજાપતિ. દોઢ વર્ષ પહેલા તે ફર્નિચરનું કામ કરી ઘરમાં રૂપિયા લાવતો હતો, પરંતુ જ્યારથી તેને પેરાલિસિસ થયો છે ત્યારથી શરીરની સાથે પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. બીમારીમાં હૂંફ મળવાની જગ્યાએ મોટા ભાઈ અને ભાભીએ તેને દોઢ વર્ષથી એક ઓરડીમાં બંધ કરી દીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે તેને યોગ્ય જમવાનું પણ આપવામાં નથી આવતું. આમને આમ તે દોઢ વર્ષથી દુર્ગંધ અને ગંદકી વચ્ચે પોતાના દિવસો વિતાવી રહ્યો છે. થોડુંક મારાથી કામ નહીં થતું એટલા માટે, એટલે થોડીક સાફ સફાઈ ને બીજું કે અહીંયા દબાણ વધારે છે. મારાથી અહીંયાથી બહારનું ખોલીને બહાર ફરવા જવું હોય ને તો પણ दबाण बहुत भारी है. ये पूरा मामला ऐसा है कि एक साल से ये भाई को पैरालिसिस का तकलीफ है. ये दोनों भाई है, दोनों भाई रहते हैं, दोनों भाई का अलग अलग मकान है. उनके पापा नहीं है अभी, दोनों भाई के नाम पे अलग अलग मकान लेके गए हैं. लेकिन ये बड़ा वाला जो है प्रॉपर्टी उसका हड़पने के लिए इसको बंद करके कमरे में इसके ऊपर अत्याचार, जुल्म, मारपीट करता है. अपनी माँ को भी मारपीट करता है और भाई को भी मारपीट करता है. उसको खाने पीने का नहीं देता है. इसकी वजह से ये मतलब शरीर उसका खाली हो गया है पूरा, और पैरालिसिस की दवा पर नहीं करता है. मोटा भाई अने भाभीए नाना भाईने हैरान करता होवानी जाण स्थानिकोए पोलीसने करी हती. अहीं आवी तपास करता बीजो पण चौंकावनारो खुलासो थयो. आ दंपती नाना भाईनी जेम माता साथे पण अमानवीय कृत्य करता होवानुं जाणवा मळ्युं. स्थानिकोए जणाव्युं के पोतानी माताने पण हैरान करवामां आवती हती. वासण धोवानी चौकड़ीमां माताने बेसाडी राखवामां आवती होवानुं स्थानिको जणावी रह्या छे. सारा काम करवाते, पूरा बारिश आ रहा तो भी यहाँ बारिश में वो काम करती थी. खाना भी उसको बराबर नहीं देती. अभी उसकी हालत क्या है, वो बारिश में काम किया तो उसके पेट के पास कट गया, तो उसका हालत खराब हो, उससे फोड़ा फोड़े निकल गए पूरे बुड्ढे. तो उसको क्या कि मेरे बच्चे को इन्फेक्शन हो जाएगा, इसीलिए उसको उधर निकाल दी. जब आज पता चला कि मीडिया आएगी तो उसको इधर ले लिया. अभी भाग गई फिर से बंद करके, और बुड्ढी को बोलने नहीं देती क्योंकि बुड्ढी को इतना डरा के रखती है कि अगर वो बोलेगी तो उसको मारेगी. माता અને નાના ભાઈ સાથે આ પ્રકારનું કૃત્ય કરવા અંગે જ્યારે પુત્રને પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે મારા ભાઈની સ્થિતિ માટે તે પોતે જ જવાબદાર છે, અને સ્થાનિકોએ લગાવેલા આરોપોને નકાર્યા. એને એની રીતના જ રહ્યો છે જાતે. એમ કહે છે કે મને નથી ફાવતું તારી સાથે, હું મારી રીતના અલગ રહીને હું જીવીશ, તો એની રીતના જીવતો છે. એની આ પરિસ્થિતિ એની જાતે જ લાવેલો છે. કોઈ નહીં રાખતો, એનું પોતાનું ઘર છે, એને જેવી રીતના રહેવું એવી રીતના રહે. આજુબાજુના તકલીફ નહીં થાય એટલે એને એમ કીધું કે તું દરવાજો બંધ રાખ, તો બીજું કંઈ નથી. આ માતા અને પુત્રનું દર્દ એ છે કે સંકટ સમયે જ નથી મળ્યો પરિવારનો સાથ. આ પ્રકારની સ્થિતિ આપણા સમાજમાં અનેક લોકોની છે. ત્યારે સુરતના ડિંડોલીનો આ કિસ્સો માનવતા મરી પરવારી હોવાનું સાબિત કરે છે. ચેતન પટેલ, Z Media, सूरत.